વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 3 વિષય ગણિત. જો હવે ગયા પીરિયડમાં આપણે પ્રકરણ 10 ભાત પેટણની રમતમાં ખાનગી સંદેશા ત્યાં સુધી ભણ્યા હતા કે અમૃતા પોતાના ખાનગી સંદેશા લખતી હતી એ પારિતોષે શોધવાના હતા, બરોબર. અમૃતા અને પારિતોષ બંને ખાનગી સંદેશા લખી રહ્યા હતા અને એના ઉપરથી આપણે શોધવાનું હતું કે તે લોકો શું કહેવા માંગે છે. ત્યાં સુધી આપણે ભણ્યા, બરોબર. હવે બોર્ડ ઉપર થોડી ખાલી જગ્યા લખી છે તો દરેક વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર ધ્યાન આપે, બરોબર. હવે જો પહેલી ખાલી જગ્યા છે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો દરેક વિદ્યાર્થીઓને મેં વ્યાખ્યા લખાવી છે, બરોબર, એકની સંખ્યાની. એટલે દરેકને ખબર હશે કે એકમનો અંક 1, 3, 5, 7 કે 9 આવે તો એ કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. હવે બીજી ખાલી જગ્યા કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો જુઓ, કઈ યાદ ના રહે તો તમારે એટલું યાદ રાખવાનું, 1 1 થી 2 2 થી, બરાબર. એટલે ખબર પડી જાય કે 1 1 થી 2 2 થી, પછી 3 1 થી 4 2 થી, બરાબર. મેં તમને 1 થી 100 સંખ્યા 1 થી 2 થી લખાવી હતી ત્યારે સમજાવ્યું હતું કે 2 4 6 8 0 હોય તો કઈ સંખ્યા આવે? 2 થી. હવે જુઓ, જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે. તો જુઓ, આ ખાલી જગ્યા આપણે ઉદાહરણ ગણીને કરીશું એટલે તમને ખ્યાલ આવે. કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરવાના છે તો કોઈ પણ એકી સંખ્યા આપણે અહીંયા લખીએ, ચલો આપણે લખીએ 13, બરોબર. એકમનો અંક 3 છે એટલે એકી સંખ્યા છે 13. હવે એમાં 1 ઉમેરીએ વત્તા 1, તો 3 ને 1 4 1 ના 1, તો કઈ સંખ્યા મળી આપણને? 14. તો 14 કેવી સંખ્યા છે? 2 ની સંખ્યા છે. એટલે કઈ સંખ્યા મળે આપણને? 2 ની સંખ્યા, બરોબર. જો ડાયરેક્ટ તમને લખાવો તો ખ્યાલ ના આવે, એટલે આવી રીતે ગણાવીને લખાવું છું એટલે તમને ખ્યાલ આવે. ત્યાં 1 ની સંખ્યામાં 1 ઉમેરીએ તો 2 ની સંખ્યા મળે. કોઈ પણ 1 ની સંખ્યામાં તમે 1 ઉમેરો એટલે 2 ની સંખ્યા મળે. હવે જુઓ, 99 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આપણે 99 માં એકમનો અંક જોવાનો, કેટલા છે? 9. તો 9 કેવી સંખ્યા આવે? 1 ની. એટલે 99 કઈ સંખ્યા છે? 1 ની સંખ્યા, બરોબર. પછી 56 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો 56 માં એકમનો અંક કયો છે? 6 છે. 6 કેવી સંખ્યા છે? 2 ની. એટલે 56 કેવી સંખ્યા આવે? 2 ની. હવે જુઓ, જો આપણે કોઈ પણ 2 ની સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે. અહીંયા 1 ની સંખ્યામાં 1 ઉમેર્યા, અહીંયા 2 ની સંખ્યા ઉમેરવાના, બરોબર. ચલો હવે કોઈ પણ 1 ની સંખ્યા આપણે લખીએ, ચલો લખીએ 56, બરોબર. જો હવે સારું, ચલો અહીંયા 6 વાળી સંખ્યા તો આવી ગઈ છે 56, એટલે આપણે બીજી કોઈ લખીએ કે 28, બરાબર.
હવે એક અંકની એકથી સંખ્યાઓ ખાલી જગ્યા છે તો હવે એક અંકની એકથી સંખ્યાઓ કેટલી છે આપણે શોધવાની છે તો સૌથી પહેલા એક અંકની સંખ્યાઓ કેટલી છે તો જો હવે અહીંયા હું તમને બોર્ડ પર લખી બતાવું છું કે 1 2 3 4 5 6
જો હવે એક દાખલાની રકમ લખી છે તો દરેક વિદ્યાર્થી બોર્ડ ઉપર ધ્યાન આપે અને આ દાખલો બરોબર સમજી લે. બરોબર, આ દાખલો તમારે 3 માર્કમાં પૂછાશે કે અંકો 2, 3, 5 ના સ્થાન બદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો. હવે જો આ 2, 3 અને 5 ના સ્થાન અદલ બદલ કરીને કઈ સંખ્યા બને છે આપણે લખવાની છે. સ્થાન એટલે કે એકમ, દશક અને સો ના સ્થાન અદલ બદલ કરીને લખવાની છે. પછી હવે એ સંખ્યા એકી છે કે બેકી છે
દેખી સંખ્યા જો હવે એકમનો અંક કેટલો છે 2 એટલે દેખી સંખ્યા હવે સૌથી નાની સંખ્યા તો 2 3 અને 5 એમાં નાની સંખ્યા 2 છે તો આ 235 અને 253 તો આ બંનેમાં નાની સંખ્યા કઈ આવે 235 કે 253 તો 235 આવે તો લખીશું નાની સંખ્યા 235 હવે 35 માં એકમનો અંક કયો છે 5 છે એટલે કઈ સંખ્યા બને એકી સંખ્યા બરાબર હવે જો ચોથું છે કે એકી સંખ્યાઓ હવે આ 6 માં એકી સંખ્યાઓ હોય એ અહીંયા લખવાની છે અને બેકી સંખ્યા હોય એ નીચે લખવાની છે તો આપણે એકમના અંક જોતા જઈએ અને બંને જવાબ સાથે લખતા જઈએ 235 તો એકમનો અંક 5 છે એટલે એકી બરાબર પછી 253 એમાં 3 છે એટલે એ પણ એકી સંખ્યા 352 325 માં 5 છે એટલે 325 પણ એકી સંખ્યા હવે 532 એમાં 2 છે એટલે 532 બેકી અને 523 એમાં એકમ 3 છે એટલે એકી સંખ્યા બરાબર તો એકી સંખ્યાઓ કઈ છે 235 253 325 અને 523 કારણ કે આમાં એકમનો અંક કયો છે 5 3 5 અને 3 હવે બેકી સંખ્યાઓ કેટલી છે તો 2 છે 352 અને 532 બંનેમાં એકમનો અંક 2 છે બરાબર આ રીતે તમારે આ દાખલો ભરવાનો છે જો હવે પરીક્ષામાં આ દાખલો 3 માર્કમાં પૂછાય છે બરાબર હવે આ એક દાખલો ગણ્યો છે એનો હું ફોટા પાડીને મોકલી દઈશ તો તમારે સારા અક્ષરે ગણિતની નોટમાં લખવાનો છે અગાઉ જે ખાલી જગ્યા હતી એ ખાલી જગ્યા અને બે પ્રશ્નોના જવાબની નીચે આ દાખલો લખવાનો છે આ સિવાય એમ કોઈ પણ ત્રણ અંકો લઈને આ જ રીતે તમારે પણ આવો દાખલો તમારી જાતે ઘરકામની નોટમાં ગણવાનો છે હવે જો આ પ્રકરણ 10 છે ભાત પેટનની રમત એ આજે આપણે અહીંયા પૂર્ણ થાય છે હવે આવતા પીરિયડથી આપણે નવું પ્રકરણ ચલાવીશું પ્રકરણ 11 જગ અને મગ તો દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં એ પ્રકરણના પહેલા બે પાના વાંચી નાખે બરાબર